घर बधाई ने केवू मालूम होय गम्मे थी आपणे फरवा जईए बार गाम जईए पछी आवीए तो आपणे थाय के हास घरे आवी गया घरे आवीए त्यारे आपणे आम हासकारो थाय के हास हवे घर आव्यो एटले आपणे आम शांति नो अनुभव थाय तो आ पाठ नी अंदर पण अलग अलग प्रकार ना मकान घर जोवाना छे तो आपणे विचार आवे अलग अलग प्रकार ना घर थोड़ा होय तो के छे हा घर तो बधाई ना केवा एक सरखा तो न ज होय बधाए पोतपोतानी सफलता प्रमाणे पोतानी आवक प्रमाणे घर बनाव्या होय छे पछी आ तो आपणे साथे रहेता होय एनी वात थई बराबर तो बीजी वात करीए के बीजा घर केवा होय तो बीजा घर विशे पण आपणे आ पाठमां शीखीशुं तो चलो पहेला तो शुरुआत करीए घर कोने कहेवाय ज्यां एक पोते कुटुंब साथे आपणे आपणा परिवार साथे ज्यां रहेता होईए तेने आपणे शुं कहीए ए मकानने घर कहीए बराबर रेखा आपणे ज्यां रहीए ए घर कहीए पहेला खाली होय तो मकान होय बराबर ने आपणे कोईने बताविए तो के आपणे कहीए के जो अलू मारुं घर छे एम बताविए ने आपणे कोईने અથવા તો મકાન બતાવીએ કે જો બે મકાન છોડીને ત્રીજું મકાન છે એ અમારું છે તો એને આપણે મકાન અથવા ઘર કહીએ છીએ હવે રેખા આપણને શું કરે ઘર આપણને શું કરે ઠંડી ગરમી અને વરસાદથી બચાવે આવું તો તમે પેલા બીજા ધોરણમાં શીખી ગયા છો કે ઘર અને આપણે જોઈએ ને પશુઓના રેખાણને શું કહેવાય અને આપણે પંખીના રેખાણને શું કહેવાય એ બધું આપણે શીખી ગયા તો હવે ઘર છે આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે આ પાઠના મહત્વના મુદ્દા છે આ ઉપરથી મેં પ્રશ્ન જવાબ પૂછાશે બરાબર ઘર લોકોને ઘર લોકોના જીવનને કેવું રાખે ભયરૂપ ભયરૂપ રાખે અને એટલા માટે જ આપણે ધરતીનો છેડો ઘર એમ કહીએ છીએ કારણ કે ઘરમાં આપણે કેવું હોય ભયરૂપ ભયરૂપ વાતાવરણ આપણું ઘર હોય તો આપણે કેવો શાંતિનો અનુભવ કરીએ બરાબર ને તો હવે ચાલો પછી મકાનના વિવિધ પ્રકારના હોય છે વિવિધ પ્રકારના હોય મકાન બરાબર તો એમાં ક્યાં ક્યાં જુઓ છે કેટલાક પ્રદેશોમાં વાતાવરણને ધ્યાનમાં રાખીને મકાન બનાવવું પડે છે જેથી સુખેથી રહી શકાય આપણે સુખેથી શાંતિથી રહેવું હોય તો આપણે શું કરીએ મકાન બનાવીએ પછી આપણે થાય કે હવે આપણે સફળતા થઈ તો બે માળનું મકાન બનાવીએ પછી આમાં અમુક અમુક દેશ હોય ત્યાં વાતાવરણ અનુકૂળ વરસાદ હોય જ્યાં બરફ વધારે પડતો હોય જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય તો અહીંયા આપણા જેવા મકાન ન હોય તો અહીંયા કેવા હોય કે એ પ્રદેશને અનુરૂપ એના વાતાવરણને અનુરૂપ મકાન બનાવે છે મકાનના પ્રકાર કેટલા છે જુઓ ઘણા બધા પ્રકાર છે ઘણું બધું લખી શકાય પણ આપણે જે મહત્વના નામ છે એ જ અહીંયા લખ્યા છે તમારે પ્રશ્ન પૂછાય તો તમે આ લખી શકો પેલું ઝૂંપડી સાવ કાચું મકાન ઝૂંપડી બાંધીને રહીએ ને તે પછી માટીનું ઘર અને છાણ અને થી લીપણ કરેલું હોય માટીનું અને ઘર બનાવ્યું હોય તે પછી નળિયા વાળું કે આ પેલા જો દેશી નળિયા આવતા પછી વિલાયતી નળિયા આવ્યા પછી પતરા પછી છત એવું આવ્યું ને પછી આ છે ભૂકો તો એને ભૂમો શું કહેવાય તો કે કચ્છ વિસ્તારમાં જાય રણપુર દેશમાં તો ત્યાં ઠંડક માટે લોકો ઝૂંપડી જેવું બનાવે એટલે ઘાસથી ઢાંકી દે અને હવા ઉછાસ માટે બારી દરવાજા બનાવે તો એને આપણે અને ગરમી ઓછી લાગે એવું મકાન હોય તો એ ભૂંગો પછી પાકું મકાન પાકું મકાન કોને કહેવાય ઈંટ રેતી સિમેન્ટથી બનેલું મકાન પાકું મકાન કહેવાય કાચું મકાન કોને કહેવાય પૂછે તો શું આવે માટી છાણ લીપણથી બનાવેલું મકાન ને કાચું મકાન કહેવાય હવે બે માળનું મકાન એટલે એક અને બે માળ બનાવેલા હોય બરાબર અને બહુમાળી મકાન એટલે કે ત્યાં સાત થી આઠ માળ ત્રણ માળ ચાર પાંચ એવા બંગલા આપણે એને કહીએ છીએ ને ફ્લેટ એવા મકાનને બહુમાળી મકાન કહેવાય પછી બંગલો કે વધારે વિસ્તારમાં પોતાની જરૂરિયાત મુજબ ઘર બનાવ્યું હોય એને બંગલો કહેવાય જગ્યા વધારે હોય અને સરસ મજાનું દેખાવમાં હોય તો આપણે બંગલો કહીએ ને પછી બરફનું ઘર એને ઈગલું કહેવાય જો અમુક અમુક જગ્યાએ બરફનું ઘર તમે આગળ જોશો કે આપણે ઈંટું ગોઠવેલી હોય ને એવું લાગે એવું ગોળાકાર બરફનું ઘર બનાવ્યું છે જ્યાં બહુ જ વરસાદ પડે છે ને ત્યાં એનું નામ શું છે બરફના ઘરને ઈગલું કહેવાય છે પછી પર્વતીય પ્રદેશમાં પથ્થરના મકાન બનાવે જ્યાં પર્વત હોય ત્યાં રેત માટી ઓછી હોય ત્યાં પથ્થર જ વધારે તો એ લોકો કેવા મકાન બનાવે પથ્થરના અથવા તો લાકડાના મકાન બનાવે અને છાપરા કેવા રાખે ઢાળવાળા જેથી કરીને ત્યાં વરસાદ પડે તો બધું પાણી નીચે ઢળી જાય મોટા શહેરોમાં બહુ માળી મકાનો હવે આપણે એમ થાય કે આપણે બે માળનું મકાન હોય તો પગથિયા ચડીને ઉપર જઈએ છીએ બીજા માળમાં
તો આ બહુમાળી મકાનમાં શું કરતા હશે તો કે છે તેમાં લિફ્ટની સગવડતા લિફ્ટ એટલે ચાપટકો તમને તો અત્યારે ખબર જ છે લિફ્ટમાં બધે જાતા જ હોય ચાપટકો એટલે ત્રીજા સાતમા માળની ચાપટકો એટલે સીધા સાતમા માળે આપણને પહોંચાડી દે માળ તો એને કહેવાય લિફ્ટ તો આ પાઠની અંદર આપણે આપણે શું જોવાનું છે તો કે મકાનો વિશે જોવાનું છે હવે પાઠની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ